नमस्कार विद्यार्थी मित्रों, सिंपल साइंस सॉल्यूशन में तमारू स्वागत है। आज आपनो टॉपिक है धोरण 9 चैप्टर नंबर 1 अपनी आसपास में द्रव्य, जेमा आपणे आज बे टॉपिक विषय माहिती मेळवानी छे। पहलो टॉपिक है द्रव्यना कणोनी लाक्षणिकता, बीजो टॉपिक है द्रव्योनी अवस्था। आगळना लेक्चर में आपणे तेनी प्रस्तावना अने द्रव्यना भौतिक स्वभाव विषे ज्यारे वात करी थी, त्यारे भौतिक स्वभाव में आपणे कीधुं हतुं के भाई द्रव्योनी मूलभूत बे भौतिक अवस्थाओ छे, बराबर बे भौतिक गुणधर्मो छे। याद करो, ख्याल आवे छे? बे शुं जोयुं हतुं आपणे? एना भौतिक गुणधर्मों विषे माहिती मेळवी हती। कया कया भौतिक गुणधर्मो? तो पहेलुं शुं जोयुं हतुं के भाई दरेक द्रव्यना कणो छे, बराबर छे, तेमनी वच्चे अवकाश आवेलो छे। बीजुं शुं जोयुं हतुं के भाई द्रव्यना कणो केवा छे? अति सूक्ष्म छे, नरी आँखे જોઈ શકાતા નથી। આ બેના વિશે આપણે માહિતી મેળવી હતી। હવે આજે આપણે જોવાનું છે કે ભાઈ દ્રવ્યના કણોની લાક્ષણિકતા શું છે, બીજા કયા કયા લક્ષણો તેની અંદર જોવા મળે છે। તો પહેલું છે દ્રવ્યના સતત કણોનું બનેલું છે, આપણે આગળ પણ જોયું હતું આના વિશે, ખ્યાલ છે? યાદ કરો, બે જૂથ હતા વૈજ્ઞાનિકોના। પહેલા જૂથ એવું કહેતું હતું કે દ્રવ્યના કણો છે તે લાકડા અથવા તો લોખંડના કણોની જેમ સતત છે, બરાબર। બીજું જૂથ એવું કહેતું હતું કે દ્રવ્યના કણો રેતીના ઢગલાની જેમ છે। આ તારણ આપણે શું આપ્યું હતું છેલ્લે કે ભાઈ દ્રવ્યના કણો કેવા છે? દ્રવ્ય છે તે સતત કણોનું બનેલું છે, આ તારણ ઉપર પહોંચ્યા હતા આપણે કાલે। તો પહેલું લાક્ષણિકતા કઈ થઈ ગઈ કે ભાઈ દ્રવ્ય સતત કણોના બનેલા છે। બીજી લાક્ષણિકતા કઈ છે કે ભાઈ દ્રવ્યના જે કણોનું કદ અતિ સૂક્ષ્મ છે, ખૂબ જ કેવું છે, નાનું છે, બરાબર। દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો છે। યાદ કરો કાલે આપણે પ્રવૃત્તિ કરી હતી, પાણી ભરેલા પાત્રમાં જ્યારે મીઠું ઓગાળવામાં આવે છે ત્યારે આ મીઠાના કણો પાણીની અંદર શું થઈ જાય છે? દ્રાવ્ય। ગયા ક્યાં? તો મીઠાના જે કણો છે તે પાણીમાં રહેલા કણો વચ્ચેની જગ્યામાં શું થઈ ગયા? ફિટ થઈ ગયા। ફિટ ક્યારે થશે? કે ભાઈ તેમની વચ્ચે અવકાશ આવેલો છે ત્યારે, બરાબર છે। તો દ્રવ્યના કણો વચ્ચે શું છે? અવકાશ રહેલો છે। દ્રવ્યના કણો સતત ગતિશીલ છે, કેવા છે? ગતિશીલ। ગતિશીલ એટલે કેવા? તો કે ગતિશીલ એટલે પ્રસરણ પામવાની શું ધરાવે છે? ક્ષમતા ધરાવે છે। પ્રસરણ એટલે શું? તો કે ભાઈ ધારો કે આપણે એક ઓરડામાં કોઈ એક જગ્યાએ અગરબત્તી સળગાવીએ છીએ તો આપણને બીજા ખૂણે તરત એની શું આવશે? સુગંધ આવશે કે ભાઈ હા અગરબત્તી સળગાવી છે। તો આ જે સુગંધ આવી શા માટે આવી? તો કે એક છેડામાં આપણે અગરબત્તી સળગાવી તો તેનો જે ધુમાડો છે એ પ્રસરણ પામીને એક જગ્યાથી બીજી જગ્યાએ ગયો। તો પ્રસરણ એટલે કંઈ જ નહીં પરંતુ બે દ્રવ્યોનું, બે અથવા બે કરતાં વધારે દ્રવ્યોનું આંતરમિશ્ર થવાની ક્રિયા। વાયુ તો હતું જ, બરાબર છે, આ વાયુમાં, આ હવામાં કોના દ્રવ્યો મિશ્ર થઈ ગયા? અગરબત્તીના ધુમાડાના। તો બે દ્રવ્યોનું એકબીજામાં આંતરમિશ્ર થવાની જે ક્રિયા છે તેને શું કહેવાય? પ્રસરણ કહેવાય છે, બરાબર છે। તો પ્રસરણ પામી શકે છે દ્રવ્યના કણો। હવે પ્રસરણ ઉપરથી બીજું શું યાદ રાખવાનું છે કે ભાઈ પ્રસરણ તાપમાન અને ઘનતા પર પણ આધાર રાખે છે। બે પરિબળ મુખ્ય છે, કયા કયા? તાપમાન અને ઘનતા। તો પહેલા તાપમાન જોઈએ, જો તાપમાન વધુ હશે, તાપમાન વધુ તો તેનું પ્રસરણ પણ કેવું થશે? વધારે થશે। તાપમાન ઓછું, તાપમાન ધીમું તો પ્રસરણ પણ કેવું થશે? ઓછું થશે। ખ્યાલ આવે છે? ખાસ યાદ રાખજો, તાપમાન જો વધારવામાં આવે તો પ્રસરણમાં પણ શું થાય છે? વધારો થાય છે। તાપમાન ઓછું તો પ્રસરણ પણ કેવું? ઓછું। હવે ઘનતા સમજીએ, ઘનતામાં પણ એવું જ છે પરંતુ આખી પ્રક્રિયા ઊંધી થાય છે। કઈ રીતે? તો પહેલા તો આપણને ઘનતા એટલે શું એ ખ્યાલ હોવો જોઈએ, કોને કહેવાય ઘનતા, બરાબર? તો આપણે તરત ખ્યાલ જ છે આપણે એનું સૂત્ર કે ભાઈ દળના છેદમાં કદ। શું છે ઘનતાનું સૂત્ર? દળના છેદમાં કદ, બરાબર છે। એનો મતલબ ઘનતા જેની વધારે, ઘનતા કોની વધારે છે? ઉદાહરણ આપું, મધ। મધ તમે જોયું છે કેવું છે? ઘટ્ટ પ્રવાહી છે। કેવું છે? ઘટ્ટ પ્રવાહી। તો કેમ આવું છે? કારણ કે મધની ઘનતા કેવી છે? વધારે છે। પાણીની ઘનતા કેવી છે? ઓછી છે। જ્યારે તમે પાણીમાં મધ નાખો છો તો મધ નીચે બેસી જાય છે તળિયે, પાણી ક્યાં રહેશે? ઉપરની તરફ। કેમ આવું થયું? આપણને બધાને ખ્યાલ જ છે જેની ઘનતા વધારે તે પાત્રના તળિયે હશે, જેની ઘનતા ઓછી તે પાત્રની સપાટી ઉપર હશે। તો મધ અને પાણીમાં કોની ઘનતા ઓછી છે? મધની। કોની ઘનતા વધારે છે? સોરી, મધની। તો મધ ક્યાં છે? પાત્રના તળિયે। કોની ઘનતા ઓછી છે? પાણીની। તો ક્યાં છે? પાત્રની સપાટી ઉપર। હવે ઘનતા વધુ, બરાબર છે, તો પ્રસરણ કેવું થશે? ઓછું। મધ છે તે સરળતાથી પ્રસરણ પામી શકતું નથી, કેમ? તો કે એની ઘનતા કેવી છે? વધારે છે।
જ્યારે પાણી છે તે સરળતાથી શું કરી શકે છે, પ્રસરણ પામી શકે છે. કેમ? તો કે એની ઘનતા કેવી છે, ઓછી. ખ્યાલ આવે છે? પાણી છે સરળતાથી પ્રસરણ પામી શકે છે કારણ કે તેની ઘનતા ઓછી છે. જ્યારે મધ સરળતાથી પ્રસરણ પામી શકતું નથી. કેમ? તો કે તેની ઘનતા કેવી છે, વધારે છે. ત્યાર પછીની તેની લાક્ષણિકતા છે કે દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ હોય છે. આ જે દ્રવ્યના કણો છે એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાયેલા હોય છે, તો જ તો દ્રવ્યના કણો પાસે પાસે રહેશે ને, અથવા તો છૂટા થઈ જશે, છૂટા ફરતા નથી. કેમ? તો કે તેમની વચ્ચે શું રહેલું છે, આકર્ષણ બળ રહેલું છે. ખ્યાલ આવી ગયો? દ્રવ્યની લાક્ષણિકતા કઈ કઈ જોઈ? તો કે દ્રવ્યો સતત કણોના બનેલા છે, તેનું કદ અતિ સૂક્ષ્મ છે, તેમની વચ્ચે અવકાશ આવેલો છે, દ્રવ્યના કણો ગતિશીલ છે, અને છેલ્લે શું લખવાનું કે ભાઈ દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ રહેલું છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણો પહેલો ટોપિક પૂરો. બીજો ટોપિક વિશે જોઈએ, દ્રવ્યની અવસ્થાઓ, કે ભાઈ દ્રવ્યની અવસ્થા કેટલી છે, કેટલી કેટલી પ્રકારના દ્રવ્યો જોવા મળે છે. આપણે કીધું પાઠની શરૂઆતમાં જ કીધું હતું કે બ્રહ્માંડની દરેક વસ્તુ દ્રવ્યોની બનેલી છે. તો દ્રવ્યની અવસ્થા કેટલી છે? તો મુખ્ય દ્રવ્યની અવસ્થા કહીએ તો કેટલી છે, ત્રણ. આ ત્રણ અવસ્થા કોના આધારે છે, એવી તો કઈ વસ્તુને ધ્યાનમાં લીધી તો દ્રવ્યની ત્રણ અવસ્થા મળી? તો ખાસ યાદ રાખજો, આકર્ષણના આધારે. અહીંયા આપણે જોયું હતું ને કે દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ રહેલું હોય છે, તો આ આકર્ષણના કારણે દ્રવ્યની અવસ્થાના મુખ્ય ત્રણ ભાગ પડે છે, ત્રણ પ્રકાર પડે છે. કયા કયા? પહેલી અવસ્થા છે ઘન અવસ્થા, બીજી અવસ્થા છે પ્રવાહી અવસ્થા, અને ત્રીજી અવસ્થા છે વાયુ અવસ્થા. ખાસ યાદ રાખજો, દ્રવ્યની અવસ્થા ત્રણ છે. કોના આધારે છે? તો કે આકર્ષણના આધારે છે. કઈ કઈ? ઘન, પ્રવાહી અને વાયુ. કઈ રીતે? તો જો ઘનમાં આકર્ષણ સૌથી વધુ જોવા મળે છે, ઘનની અંદર આકર્ષણ કેવું છે, સૌથી વધારે. પ્રવાહીમાં વાયુ કરતા આકર્ષણ કેવું હોય છે, વધુ. પ્રવાહીની અંદર વાયુ કરતા આકર્ષણ વધુ છે, જ્યારે ઘન કરતા આકર્ષણ કેવું હશે, ઓછું હશે. વાયુમાં સૌથી ઓછું આકર્ષણ ધરાવે છે. ઉદાહરણ આપું, એક ઘન કણો છે, જે ઘન પદાર્થ છે, ઘન પદાર્થ તેને સરળતાથી તોડી શકાતો નથી, અલગ કરી શકાતા નથી. કેમ? તો કે તેની અંદર શું છે, આકર્ષણ વધારે છે. જ્યારે પાણીને સરળતાથી બે ભાગમાં વહેંચી શકાય છે. કેમ? તો કે તેની અંદર આકર્ષણ ઓછું છે, પણ વાયુ કરતાં કેવું છે, વધારે છે. જ્યારે વાયુને ખૂબ જ સરળતાથી તમે ફૂંક મારશો તો પણ બે ભાગમાં વહેંચાઈ જશે, બરોબર છે. કેમ? તો કે વાયુમાં સૌથી ઓછું શું આવેલું છે, આકર્ષણ આવેલું છે. ખ્યાલ આવી ગયો? તો આપણે બે ટોપિક જોયા, કયા કયા? વાયુ, દ્રવ્યના કણોની લાક્ષણિકતા અને દ્રવ્યની અવસ્થાઓ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ અને શેર જરૂર કરજો, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.